જૂનાગઢની બાજુમાં આવેલા મજેવડી ગામમાં અષાઢી બીજ ઉત્સવ વર્ષોથી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, જેમાં લુહાર સમાજના લોકોએ મોટી સંખ્યામાં ખાસ હાજરી પણ આપી હતી. જૂનાગઢની બાજુમાં આવેલા મજેવડી ગામમાં આવેલા લુહાર સમાજનું તીર્થસ્થાન સંત શ્રી દેવનદખી દાતા તેમજ માતા શ્રી લીરબાઈ માનીચેતના સમાધિ છે. ત્યાં અષાઢી બીજ ઉત્સવ વર્ષોથી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં ભગવતી શ્રી રાંદલમાં 62 લોટા તેડવામાં આવ્યા હતા, સાથે જ અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. અને વિશ્વની પ્રખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રાની જેમ દાદાની મજેવડી ગામમાં નગરયાત્રા પણ નીકળે છે. આ વર્ષે પણ અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ ભવ્ય સંતવાણી ડાયરાનું પણ ખાસ આયોજન કરી રમઝટ બોલાવી હતી. સાથે જ ડાયરાના ઓર્ગેનાઇઝર લુહાર સમાજના સાહિત્ય કલાકાર રમેશભાઈ ચુડાસમા અને ડાયરા માટે ભારે જહેમત ઉઠાવનારા દિનેશભાઈ પ્રમુખની સાથે ભવ્ય ભોજનશાળા માટે દાનનો દૂધ વરસાવ્યો હતો. આશરે 23 લાખ જેટલા રૂપિયા ડાયરામાં નામાવલી જાહેર થઈ હતી અને બીજને દિવસે ભોજન પ્રસાદમાં લગભગ 20,000 ભક્તોએ પ્રસાદ પણ લીધો હતો. આ કાર્યમાં લુહાર સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. પરમ પૂજ્ય સંત શ્રી 1008 ભારતી બાપુ તેમજ હરિહરાનંદ બાપુ રાત્રે સંતવાણીમાં હાજર સાક્ષાત દેવ તણખી બાપા આવ્યા હોય તેવું વાતાવરણ લાગતું હતું. આ કાર્યક્રમમાં મજેવડી ટ્રસ્ટ પ્રમુખ શાંતિભાઈ ગોહિલ, મંત્રી રમેશભાઈ કરીલિયા અને સુંદર ચિત્ર સાથે રજૂ કરીને પાત્ર બનાવીને જયંતિભાઈ પરમાર લુહાર સમાજની પુરાણી ગમણ ગણ વગેરે યાદો તાજી કરાવી હતી. ટ્રસ્ટના તમામ મેમ્બરને ખૂબ જ મહેનતથી અષાઢી બીજ 2019 ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. લુહાર એટલે કોણ મારા બાપે? માઇક આંગલો કોઈ સમાજ નથી. લુહાર એટલે સાહેબ લોહને ઘડનારો લુહાર, જેને સૃષ્ટિનું સર્જનકાર કર્યું, આ સૃષ્ટિની રચના કરી અને આ સૃષ્ટિને સ્થિર કરી અને મહાદેવને જેને પ્રસન્ન કર્યા ને એ વિશ્વકર્માનો દીકરો એટલે 5 પુત્રોનો પરિવાર એ લુહાર છે મારા બાપ. એટલે કીધું છે કે એકવાર મગજેવડી મજેવડીમાં માથું નમાવી દો, એકવાર મગજેવડી મજેવડીમાં માથું નમાવી દો, કોઈના બાપની તાકાત નથી, તમારે ક્યાંય માથું નમાવવું પડે મારા બાપ. હે તો એકવાર ખુલી જાય, જોરદાર તાળીઓ ગડગડ હાથથી વધાવો મારા ભારતી બાપુ સંત શ્રીને. મજેવડી નમાવી દો, મજેવડી નમાવી દો.